નમસ્તે બાળ મિત્રો, સપ્તર્ષિ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય શીખવાના છીએ. તો બધાએ ગુજરાતીની ચોપડી લઈને બેસવાનો છે, પેન્સિલ રબર પણ જોડે રાખવાનો છે. તો આપણે ગુજરાતીમાં ક્યાં સુધી આવ્યા છીએ? આપણે 19 નંબર સુધી આવ્યા હતા. તમને લેસનમાં પણ 19 નંબરનું પેજ આપ્યું હતું, બધાએ લખ્યું છે ને, બધાએ લખવાનું છે. તો આજે આપણે 20 નંબરનું પેજ જોવાના છીએ. બગડે ને મીંડે 20 કહ્યું. આ પેજ ઉપર આપણે શું કરવાનું છે? જુઓ, ટીચરની જોડે તમારે સૂચના વાંચવાની છે. મૂળાક્ષર બોલો અને લખો. આપણને અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? ફ, ફટાકડાનો ફ. અહીંયા ફટાકડાના ચિત્રો આપેલા છે. તો આપણે આ મૂળાક્ષરને પહેલાં ગૂંથવાનો છે, પછી લખવાનો છે. તો ચાલો આ પહેલો ફ છે એને ગૂંટીએ. આપણે ટીચરની જોડે ઘૂંટો, સરસ ઘૂંટતા જવાનું છે અને બોલવાનું છે ફ, ફટાકડાનો ફ. શેનો ફ છે? ફટાકડાનો. લાઈન ઉપર જ પેન્સિલને જવા દેવાની છે, ટપકાની બહાર ન જવા દેતા. ચલો, ફ ઘૂંટાઈ ગયો પેલો. હવે એને નીચેની લાઈનો આપણે ઘૂંટવાની છે. આપણને 3 લાઈનો આપેલી છે. તો પહેલો ફ આપેલો છે, એના પછીથી ઘૂંટવાનું ચાલુ કરો. ચલો, ઘૂંટો, સરસ ઘૂંટતા જવાનું છે અને બોલતું જવાનું છે ફટાકડાનો ફ. તેનો ફ છે? ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. શું ઘૂંટો છો તમે? ફટાકડાનો ફ. ચાલો બીજી લાઈન. ફ, ફટાકડાનો ફ, ફ, ફટાકડાનો ફ, ફ. સરસ ઘૂંટવાનું છે બધાએ. કેવું ઘૂંટવાનું છે? સરસ ઘૂંટવાનું છે. સરસ ઘૂંટવાનું છે બધાએ. પછી ટીચર ચેક કરશે, બંધારું હશે, એણે ફરી લખવાનું રહેશે. એટલે બધાએ કેવું લખવાનું? સરસ લખવાનું, તમને ગુડ મળે એવું લખવાનું છે. ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફ. ચલો, 3 લાઈન ઘૂંટાઈ ગઈ. હવે નીચેની લાઈનમાં આપણે લખવાનું છે, ફ લખવાનો છે. જુઓ કેવી રીતે લખશો. બે ભૂરી લાઈન જુઓ, લાલ કલરનું ખાનું આપેલું છે, એમાં ભૂરી લાઈન છે. તો પહેલી ભૂરી લાઈનથી બીજા નંબરની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે, નીચેની ભૂરી લાઈન અડાડવાનું છે. ઉપરની લાઈનથી નીચેની લાઈન સુધી લઈ જવાનું છે. ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ,
ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. સારા અક્ષર લખવાનું છે બધાએ, સરસ અક્ષર લખવાનું છે. ચલો હવે નીચેની લાઈન, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફ ફટાકડાનો ફ, ફ ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. સારા અક્ષર લખવાનું છે બધાએ, બધાએ સરસ અક્ષર લખવાનું છે. જોડે બોલતું પણ જવાનું છે. ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. છેલ્લી લાઈન, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. હવે નીચે ત્રણ ચિત્ર આપેલા છે આપણને, જુઓ એમાં ફ ક્યાં છે એ આપણે શોધવાનું છે અને ગોળ રાઉન્ડ કરવાનું છે. આ ચિત્ર શેનું છે? ફ્લાવરનું, ફ્લાવરનું છે ને. તો એમાં નીચે લખેલું છે ફ્લાવર, તો ફ્લાવરમાં ફ પહેલો આવે છે. ત્યાં ગોળ કરો બધા, કરો. ચાલો હવે આ શેનું ચિત્ર છે? ફરકડીનું. શેનું છે? ફિરકીનું છે. તો અહીંયા ફ ક્યાં છે? પહેલા છે, તો એના ઉપર રાઉન્ડ કરો. ફરકડી લખેલું છે ત્યાં પહેલો ફ પહેલો છે, ત્યાં બધાએ રાઉન્ડ કરવાનું છે. ચાલો આ શેનું ચિત્ર છે? ફૂલદાની. નીચે લખેલું છે ફૂલદાની, ફ આપેલો છે નીચે, પહેલો છે ફૂ, ફૂ લખેલું છે, ત્યાં ગોળ રાઉન્ડ કરો. કર્યું બધાએ? ચાલો 20 નંબરનું પેજ આપણું લખાઈ ગયું. હવે 21 નંબરનું પેજ કાઢો. બગડ એકડ 21 બાજુનું પેજ. આ પેજ ઉપર શું કરવાનું છે? મૂળાક્ષર બોલો અને લખો. આપણે 20 નંબરના પેજ ઉપર ફટાકડાનો ફ જોઈ ગયા છે, અહીં આ પેજ ઉપર ફણસનો ફ છે, તો સરખું જ છે. તો તમારે આ પેજ હોમવર્કમાં લખવાનું છે અને અહીં કલર પૂરવાનો છે, લીલો કલર. જુઓ આ પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે. સારા અક્ષર લખવાનું અને બોલવાનું. ચલો હવે પાછળનો પેજ ખોલો. 2 બગડા 22, 2 બગડા 22નું પેજ કાઢો. એટલું બધાએ? ચાલો આ પેજ ઉપર આપણે શું લખવાનું છે ટીચરની જોડે સૂચના બોલજો. મૂળાક્ષર બોલો અને લખો. અહીં કયો મૂળાક્ષર આપેલો છે આપણને? બ, બકરીનો બ. અહીંયા લખ, જુઓ ચિત્ર બકરીનું છે અને અહીં બકરીનું નામ લખેલું છે બકરી. જુઓ બકરી કેવી રીતે લખાય, પછી આવડશે ન, એટલે ધ્યાન રાખીને બધાએ વાંચવાનું છે બકરી. ચલો હવે બને આપણે ઘૂંટવાનો છે. આ બને બકરીનું ચિત્ર છે, એની બાજુમાં આપેલો છે બ, તે ઘૂંટવાનો છે. ટપકા ઉપર પેન્સિલને જવા દેવાની છે બધાએ. બકરીનો બ, શેનો બ છે? બકરીનો. બધાએ સરસ ઘૂંટવાનું છે, ધ્યાન રાખીને.
ચલો હવે નીચેની લાઈનો ગૂંટવાની છે. ત્રણ લાઈનો આપેલી છે આપણને, એ ગૂંટવાની છે પહેલાં, પછી લખવાનું છે. બ આપેલો છે એની બાજુથી ગૂંટો. બ બકરીનો બ, બ બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. શેનો બ છે? બકરીનો બ છે, બકરીનો બ. પહેલી લાઈન થઈ ગઈ. ચાલો હવે બીજી લાઈન ગૂંટવાની છે આપણે. બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. બોલતા જાઓ અને ગૂંટતા જાઓ. સરસ ગૂંટવાનું છે બધાએ. શેનો બ છે? બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. ગૂંટો છો ને બધાય? ચલો ટીચરની જોડે ગૂંટતા જાઓ. બકરીનો બ, બકરીનો બ, બ, બ. ચાલો આપણે ત્રણ લાઈન ગૂંટાઈ ગઈ. હવે નીચે શું કરવાનું છે? આપણે લખવાનું છે. તો ચલો કેવી રીતે લખશો બધાય? બે ભૂરી લાઈન આપેલી છે, તો ઉપરની ભૂરી લાઈનથી લઈ જાઓ નીચેની લાઈન, સીધી લાઈન અડાડવાની છે. બકરીનો બ, આવી રીતે લખો. બોલતા જાઓ અને લખતા જાઓ. ચાલો પછી બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. ખોટું લખાઈ ગયું છે નીચેનું, તો રબરથી સાફ કરી દો. બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. ચલો હવે નીચેની લાઈન. બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ, બકરીનો બ. ચલો હવે છેલ્લી લાઈન. બકરીનો બ, બકરીનો બ, બ. અને બધાએ સારા અક્ષર લખવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે. કેવા અક્ષર લખવાનું છે બધાએ? સરસ અક્ષર લખવાનું છે. ચાલો બની લાઈન લખાઈ ગઈ. હવે નીચે ચિત્રો આપેલા છે, આપણે ચિત્રો ઓળખવાના છે.
અને બ ક્યાં છે ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. પહેલું ચિત્ર છે બસનું, તો નીચે બસ લખેલું છે, તો બ ક્યાં લખેલો છે, પહેલા લખેલો છે, તો એના ઉપર ગોળ કરો. કર્યું, ચાલો આ શેનું ચિત્ર છે, બદામનું. નીચે લખેલું છે બદામ, તો બ પહેલા છે ને, તો એના ઉપર ગોળ કરો. કર્યું, ચાલો આ શેનું ચિત્ર છે, બગલાનું. શેનું ચિત્ર છે બગલાનું, નીચે બગલો લખેલું છે, તો બગલામાં પહેલો બ છે, એના ઉપર રાઉન્ડ કરો. કર્યું, ચાલો થઈ ગયું 22 નંબરનું પેજ. હવે 23 નંબરમાં શું કરવાનું છે, બાજુનું પેજ કાઢો, બગડતગર 23, એ પેજ ઉપર મૂળાક્ષર બોલો અને લખો. હવે આપણે 22 નંબરના પેજ ઉપર બ જોઈ ગયા ને, બકરીનો બ, તો અહીં બતકનો બ છે, તો એ જ બ છે, એટલા માટે આપણે આ પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે. સરસ અક્ષર લખવાનું અને બોલતું જવાનું. કેવા અક્ષરે લખવાનું? સારા અક્ષરે અને બોલતું જવાનું. તમને આવડશે. જુઓ અહીંયા ચિત્ર, બમાં પીળો કલર કરવાનો છે, પછી બાકીના ઘૂંટવાનો છે અને લખવાનું છે. તો હવે આપણે આ પેજ સુધી જોઈશું, ફરી કાલે મળીશું. બધાને આવજો.